એમાં તો મિત્રો એકવાર ફરી સુરેન્દ્રનગર પ્રીમિયર લીગ લાઈવ જોવા જઈ રહી છે આપણી સાથે છે સુરેન્દ્રનગરના સ્થાનાવર મેરુ રવારી મેરુભાઈ પહેલી વાર સુરેન્દ્રનગર પ્રીમિયર લીગ અને સૌરાષ્ટ્રની સારી એવી લીગ જોવા જતો શું કહો છો શું જિલ્લા લેવલે જે આ ટુર્નામેન્ટ રમવાની છે સૌથી પહેલું આયોજન છે અને અમે બધા એટલા બધા એક્સાઇટેડ છે આ ટુર્નામેન્ટ માટે કે આવી ટુર્નામેન્ટ હરેક સિટીમાં થવી જોઈએ અને અત્યારે સુરેન્દ્રનગરમાં આને લઈને શું માહોલ છે સુરેન્દ્રનગરમાં અત્યારે એફપીએલનો માહોલ આઈપીએલ જેવો માહોલ છે બધા માણસો આતુરતાથી રાહ જોવે છે કે ભાઈ આપણું નામે શું છે જી 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 યશપાલભાઈ તમે બધી ટીમો આવવાની તૈયારી છે બધા ઓનર્સ આવી રહ્યા છે તમે જોઈ શકો છો ગોઠવાઈ ગયા છે બધા બસ આપણી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરના ખાસ એવા કુલદીપભાઈ આ ટુર્નામેન્ટમાં તમે રમવાના પણ છો અને ખાસ કરી ગેસ્ટ તરીકે પણ પધારા છે આ ટુર્નામેન્ટ વિશે તમારા શું સુરેન્દ્રનગર એ મારું આ ગામ છે એટલે મારા ગામમાંથી હું આઈપીએલ રમ્યો છું રણજી ટ્રોફી રમ્યો છું તો આ લોકોએ મને ગેસ્ટ ઓનર આપવાના એ અને ખાસ એક આ ટુર્નામેન્ટ મને રમવા મળે એ તો હું એવું માનું છું કે આ સુરેન્દ્રનગર ક્રિકેટ માટે જરૂરી છે જે આ લોકો બધા મહેનત કરે અને અહીંયાથી સારા ક્રિકેટર આવશે અને આગળ જતા સૌરાષ્ટ્ર ગુજરાત અને ઇન્ડિયામાં પોતાનું નામ રોશન કરશે જેમ તમે રમેલા છો રણજી ટ્રોફી આઈપીએલ ખાસ કરીને તમારા ચાહક સુરેન્દ્રનગરની ઓલ ઓવર ઇન્ડિયામાં પણ છે એવી જ રીતે અત્યારે હાલ તમે એસપીએલ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું હવે તમે સુરેન્દ્રનગર એસપીએલ સુરેન્દ્રનગર પ્રીમિયર લીગ થવા જઈ રહી છે એમાંથી ક્યાં ક્રિકેટર એક્સપેક્ટ કરે છે હજી ક્યાં ક્યાં ક્રિકેટર આવવાના છે હું મેં જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ને તો મારી પાસે સુરેન્દ્રનગરમાં એટલું પ્લેટફોર્મ નહોતું પણ આ તમે એક કહી શકો કે સારું પ્લેટફોર્મ છે જે એસપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ છે રણજી ટ્રોફી લેવલની ટુર્નામેન્ટ છે કે જેમાં સારા ક્રિકેટર સારું ટેલેન્ટ જોવાશે અને જે આમાંથી પરફોર્મન્સ કરશે એ આગળ રમશે અને સુરેન્દ્રનગરનું નામ રોશન કરશે થેન્ક યુ વેરી મચ દાદા કુલદીપભાઈ અને સુરેન્દ્રનગર અભર્યું છે ક્રિકેટનું ખાસ કરી બીસીસી જે ગિરિરાજસિંહના ફાધરની ટીમ હતી જે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ તમે જોઈ રહ્યા તો બધાએ ખાસ અત્યારે ધોની ભરત રવારી એકલો રવારી ગીરુભાઈ પણ આવી ગયા છે ગીરુભાઈ આયોજક જેમના ફાધરની પણ એક ડીસીસી ટીમ ખૂબ સારી રહી હતી ચેમ્પિયન ઓફ ગુજરાતની અંદર સારા અને સુરેન્દ્રનગરનું ક્રિકેટ એવું રહ્યું છે તમે જગદીશ તામેચા રાજુ ઝાલા ભરત રબારી મેરુભાઈ ઇકબાલ જયવીર મુકેશભાઈ ખરેખર સુરેન્દ્રનગર આ એક ગીરુભાઈ જે કાર્ય કર્યું છે સુરેન્દ્રનગરનું ક્રિકેટ જે પહેલાં આપ આરસીસી જોતા હતા ડીસીસી જોતા હતા ઘણી બધી એવી ટીમો સાથે અમારી સાથે જોડાના છે જેમની યાદમાં ટુર્નામેન્ટ રમાય છે એમના ફેમિલી મેમ્બર તરીકે આ સુરેન્દ્રનગરનું નવું એક રૂપ જવા છે અને ઇન્ટરનેશનલ લેવલ લેવું એક રૂપ થાય છે તેના વિશે શું કહેશો સર તો ક્રિકેટ રસિકો સુરેન્દ્રનગરમાં વર્ષો થઈ ગયા અને ભાઈશ્રી મુકેશ પણ ક્રિકેટ રસિક હતા અને ઘણા બધા ક્રિકેટરો જોડે સુરેન્દ્રનગર રમાય છે અને આ એક જેના કહેવાય કે નવો આયામ છે સુરેન્દ્રનગરના ક્રિકેટ માટે કે જો આ પ્રકારનું જેને કહેવાય કે નેશનલ લેવલની ચેમ્પિયનશીપ જો એ થાય તો અહીંયા સારા સારા ક્રિકેટરો આગળ આવી શકે તો અહીંયા પણ કુલદીપભાઈ રાવલ છે કુલદીપભાઈ રમેચા જે રણજી ટ્રોફી રમે છે જે નવા છોકરાઓ છે એમને પણ નવો ચાન્સ મળ્યો એમનો ઉત્સાહ હતો તેના માટે એકતા સમિતિએ અને બીજે વાઈએ ખૂબ જ સુંદર કામ કર્યું બિલકુલ થેન્ક યુ વેરી મચ યોગેશભાઈની યાદમાં અને આપ જોઈ શકો છો બધાએ ઓનર્સ માટે ટેબલ ગોઠવાઈ ગયા છે નવ ટીમો ભાગ લઈ રહી છે સુરેન્દ્રનગર પ્રીમિયર લીગમાં હરેક ટેબલ્સની પાસે લિસ્ટ બધી કેરી થઈ રહી છે આપણે વારંવાર બ્લોક્સ આપતા રહીશું થોડી સમયમાં લાઈવ ઓન જીટીસી થવા જશે થોડાક ઓનર્સની વાત પણ જોઈ રહી છે જેવા આપણી સાથે જોડાશે એવી આ શરૂઆત કરી હતી બધી ટીમ લાઈવ ટીમ અમારી સાથે મેનેજમેન્ટ ટીમ સાઉન્ડ ટીમ બધી જોડાઈ ગઈ છે તો ઓલ ધ બેસ્ટ થોડીક વારમાં એકવાર ફરી જોડાશું આપણે થેન્ક યુ વેરી મચ